Yeah.
રાજા છે ત્યારે બધાને ઠાકોરજીને ઝુલાવવાનો લાભ મળશે। સભામાં ભક્તજનો માત્ર 15 કે 20 મિનિટ માટે બેસી જાઓ। આપણે હરી આરતી કરીશું પ્રાગટ્ય મહોત્સવની અને આજના કથાના વિરામની। એના પહેલા જે કંઈ પેરામણીનો અને આજની સભામાં આવેલા व्यक्ति विशेषो नो सम्मान कार्यक्रम छे ये करवानो। આજે કોઈ ધનપતિ નહોતો, આજે બધા જ બાલ ઘનશ્યામના સખાઓ હતા। આપણે બધા એ ભગવાનનું સુખ લેવા માટે આવ્યા છીએ। ત્યારે હવે એકદમ શાંતિ રાખજો, જે કાર્યક્રમ છે એ હું આગળ વધારીશ। સ્વયં સેવક ભાઈઓ જે કંઈ પહેરામણીનો લિસ્ટ તૈયાર કરી રાખ્યો હોય એ મારી પાસે પહોંચતો કરે। અને હવે આ બહેનો જો બેસી જાય તો બહુ સારું, આનંદ તો બધાના અંતરમાં છે। શરીરમાં એમાં માત્ર ઘૂઘરીનો વાજ આવશે, એનો રણકો ઘણો મીઠો હશે। અને એ ઘૂઘરીનો અવાજ આપણે શ્રવણ કરીએ, અંતકરણ ખીલી જાય અને દોલતા દોલતા નાચતા કૂદતા રૂમઝૂમ કરતા નૂપુરનો શબ્દ સંભળાવતા કેળમાં કંદોરો બાંધી માએ મસ્તક ઉપર વાકડિયાના વાળ ઓળીને ઘનશ્યામ તૈયાર કર્યા હોય, ઘનશ્યામ આપણા અંતકરણમાં બિરાજશે। માટે નીરવ શાંતિ, નીરવ શાંતિ। અને એમના જેમના ઉપર આશીર્વાદ ઉતર્યા હોય એ આ લોક અને પરલોકમાં સુખી થઈ ગયો। કારણ કે સાંખ્યયોગી પાનભાઈએ પોતાનો સમગ્ર જીવન સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધેલું હતું અને ભગવાન સિવાય એને શ્વાસ નહોતો લીધો। એવા પવિત્ર આત્મા એ એમનું સ્વરૂપ જ્યારે આ પૃથ્વી ઉપર હતું ત્યારે સૌ કોઈ પાનભાઈ તરીકે ઓળખતા, અત્યારે મુક્તોની પંક્તિમાં બેસી મહારાજની સેવામાં જોડાયા છે। તો એ પાનભાઈની સ્મૃતિ રૂપે કોઈને ફોટાઓ જોઈતા હોય તો એ સામેના સ્ટોલમાં મળી શકશે, ભક્તો ઘરમાં વસાવે કે અમારા કુળમાં આવા આવા મુક્તો ભાગ્યા। જગતમાં માતાઓ થઈને ઘણી બહેનો પૂજાતા હોય એને પૂજનાવાનંદ સ્વામીએ ભગવાનની ભેટ અચ્યુતદાસ સ્વામીને આપી અને એ જ સ્વરૂપાનંદ સ્વામી સભામાં બેઠા હોય અને એ જ સ્વરૂપાનંદ સ્વામી જ્યારે સત્સંગી જીવનના વક્તા હોય, સુવ્રત મુનિ કહો કે સ્વરૂપાનંદ સ્વામી કહો, એ જ કથાના વક્તા છે ત્યારે આ વડીલ સંતોના વરદ રાખજો। પિતાના હૃદયનો ભાવ છે કે મારો પુત્ર પેરામણી સ્વીકારે, આ બાપનું દિલ કાયમને માટે પ્રસન્ન રહે એવું વર્તન રાખજો। ધનજીભાઈ નારણભાઈ ઠાકરાણી વતી એમના ચિરંજીવી જગદીશચંદ્ર ધનજી પેરામણી સ્વીકારવા આવે। જગદીશચંદ્ર પેરામણી થાય સાથે સાથે કોણ કોનો દીકરો એવી આપણે ઓળખાણ પણ કરીએ। આ સત્સંગીની ઓળખાણ એ સાચી ઓળખાણ છે। મોહનલાલ નારણભાઈ ઠાકરાણી વતી રજનીકાંતભાઈ મોહનભાઈ રજનીકાંતને કહો કે પેરામણી સ્વીકારવા માટે સ્વામી પાસે આવી જાય। ખૂબ ખૂબ આનંદ બધા જ સભામાં હાજર છે। મણીલાલભાઈ નારણભાઈ ઠાકરાણી વતી નવીન કુમાર મણીલાલ નવીનભાઈ કેમેરો કોઈકને આપી અને પેરામણી લેવા માટે જલ્દી આવે નવીનભાઈ। શ્રી ખીમજીભાઈ નારણભાઈ પોકાર નારણભાઈ પધારો, પેરામણી સ્વીકારો। ધનજીભાઈ જીવરાજભાઈ નાકરાણી રતનસિંહભાઈ કરમસિંહભાઈ પોકાર ધનજીભાઈ કરશનભાઈ પોકાર ગંદીભાઈ કરશનભાઈ પોકાર વિશ્રામભાઈ કરશનભાઈ પોકાર મેઘજીભાઈ પ્રેમજીભાઈ પોકાર
મેધીભાઈ પ્રેમજીભાઈ પોકાર, પછી કરશનભાઈ લાલજીભાઈ ગોગારી, કરશનભાઈ લાલજીભાઈ ગોગારી, કાનજીભાઈ લાલજીભાઈ ગોગારી, રામજીભાઈ કરશનભાઈ પોકાર, રામજીભાઈ કરશનભાઈ પોકાર, રામજીભાઈ કરશનભાઈ પોકાર, નારણભાઈ રામજીભાઈ ગોગારી, સોમજીભાઈ પ્રેમજીભાઈ પોકાર, સોમજીભાઈ પ્રેમજીભાઈ પોકાર, રામજીભાઈ દેવશીભાઈ સાંખલા, રામજીભાઈ દેવશીભાઈ સાંખલા, ગીરજીભાઈ લાલજીભાઈ પોકાર, ગીરજીભાઈ આવજો, અક્ષર નિવાસી કાનજીભાઈ હરજીભાઈ પોકાર, એમની પેરામણી એમના સંબંધીજન સ્વીકારે, અક્ષર નિવાસી કાનજીભાઈ હરજીભાઈ પોકાર, માવજીભાઈ હરજીભાઈ પોકાર, માવજીભાઈ ગંદીભાઈ હરજીભાઈ પોકાર, ગંદીભાઈ રતનસિંહભાઈ સાંખલા, ગંદીભાઈ રતનસિંહભાઈ સાંખલા, શ્રી જયંતીલાલ જીવરાજભાઈ નાકરાણી, જયંતીલાલભાઈ જીવરાજભાઈ નાકરાણી, ગંદીભાઈ રતનસિંહભાઈ સાંખલાનું મેં જે નામ લીધું એમના વતી પેરામણી સ્વીકારવા માટે આવશે ભાઈ શ્રી મણિલાલભાઈ, શામજીભાઈ કરમસિંહભાઈ પોકાર, પછી હંસરાજભાઈ હિરજીભાઈ સોની, હંસરાજભાઈ હિરજીભાઈ સોની, સોની પરિવારનો સત્સંગ પણ નિષ્ઠાવાળો સત્સંગ છે અને દેવ મંદિરમાં દર્શન કરવા, શિક્ષાપત્રની આજ્ઞાઓ પાલન કરવી, સંત સમાગમ એ એમને વારસામાં મળ્યો છે, આ દિવસ સુધી ટકાવી રાખ્યો છે, ખૂબ ખૂબ અભિનંદન. મોહનલાલભાઈ હિરજીભાઈ સોની, મોહનલાલભાઈ રસલિયાના પણ હરિભક્તો સભામાં છે, એ પણ સોની સમાજ સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત આત્માઓ છે. મોહનલાલ હિરજીભાઈ સોની, પછી અક્ષર નિવાસી વેલજીભાઈ કરશન પોકાર, આ વેલજીભાઈ અક્ષર નિવાસી છે, એમની વતી શ્રી પરસોત્તમભાઈ ને કહું કે પેરામણી સ્વીકારે, પરસોત્તમભાઈ આવજો. અરવિંદભાઈ વીરજીભાઈ નાકરાણી, અરવિંદભાઈ વીરજીભાઈ નાકરાણી, અક્ષર નિવાસી નારણભાઈ જેઠાભાઈ ગોગારી, એમના વતી કિશોર કુમાર અથવા રતિલાલભાઈ, કિશોર કુમાર અથવા રતિલાલભાઈ પેરામણી સ્વીકાર, મેઘજીભાઈ સાંખલા, શિવજીભાઈ ની પેરામણી સ્વીકારવા માટે હંસરાજભાઈ આવશે, ભાઈ શ્રી હંસરાજભાઈ તથા બાબુભાઈ બાબુભાઈ આવી રહ્યા છે. અક્ષર નિવાસી હરજીભાઈ દેવજીભાઈ ચવાણ, હરજીભાઈ દેવજીભાઈ ચવાણ, એમની પેરામણી ભાઈ શ્રી જીવરાજભાઈ સ્વીકારશે. સાંખ્યયોગી રતનબેન દેવજીભાઈ ગોગારી, સાંખ્યયોગી રતનબેન, એમની પેરામણી એમના રમેશભાઈ સ્વીકારશે. સાંખ્યયોગી હંસાબેન હિરજીભાઈ સાંખલા, સાંખ્યયોગી હંસાબેન હિરજીભાઈ સાંખલા, હિરજી બાપા પોતે પેરામણી સ્વીકારવા માટે આવે છે, હિરજીભાઈ મનજી, શ્રીમતી રાજભાઈ હિરજીભાઈ પોકાર, એ રાજભાઈ ભાઈ ની પેરામણી ખીમજીભાઈ સ્વીકારે, શ્રી ખીમજીભાઈ, રાજભાઈ ના સુપુત્ર શિવજીભાઈ પણ છે, બે ભાઈ મેથી ગમે તે પેરામણી લેવા માટે આવે, આવો. હિરજીભાઈ હરજીભાઈ ગોગારી, હિરજીભાઈ હરજીભાઈ ગોગારી, હિરજીભાઈ હરજીભાઈ ગોગારી, કાનજીભાઈ હરજીભાઈ ગોગારી, કાનજીભાઈ હરજીભાઈ ગોગારી, શ્રી વિશ્રામભાઈ રામજીભાઈ ગોગારી, વિશ્રામભાઈ રામજીભાઈ ગોગારી, અક્ષર નિવાસી દંદીભાઈ લાલજીભાઈ ગોગારી, અક્ષર નિવાસી દંદીભાઈ લાલજીભાઈ ગોગારી, આ દંદીભાઈ ની પેરામણી સ્વીકારવા માટે પ્રેમજીભાઈ આવે, શ્રી પ્રેમજીભાઈ, મૂળજીભાઈ કરશન પોકાર, મૂળજીભાઈ કરશન પોકાર, કાનજીભાઈ મંદીભાઈ સાંખલા,
કાનજીભાઈ મંદીભાઈ સાંકલા, જીવરાજભાઈ કાનજીભાઈ પોકાર, જીવરાજભાઈ કાનજીભાઈ પોકાર અને કરશનભાઈ દેવજીભાઈ પોકાર, કરશનભાઈ દેવજીભાઈ પોકાર, શાંતિલાલભાઈ નારણભાઈ ગોગારી, શાંતિલાલભાઈ નારણભાઈ ગોગારી, મેઘજીભાઈ હિરજીભાઈ ચૌહાણ, મેઘજીભાઈ હિરજીભાઈ ચૌહાણ, પ્રેમજીભાઈ લાલજીભાઈ નાકરાણી, પ્રેમજીભાઈ લાલજીભાઈ નાકરાણી. ભક્તો, મને એમ લાગે કે આજના દિવસ માટે આટલા દાનવીર શ્રીઓને પેરામણી કરી અને આનંદ અનુભવીએ છીએ ત્યારે આ દયાપર ગામના પ્રથમ નાગરિક પદ જેમને પ્રાપ્ત કરેલું છે એવા સરપંચ ભાઈ શ્રી કાનજીભાઈ સુથારને હાર પહેરાવી સાલ ઓઢાડી અને સન્માન કરશે પૂજ્ય વક્તા મહોદય શ્રી સરપંચ શ્રી કાનજીભાઈ સુથાર. હાર પહેરાવી સન્માન કરશે સ્વામિનારાયણ ભગવાનની. સ્વામી હાર પહેરાવી સાલ ઓઢાડી આશીર્વાદ આપ્યા છે એ આ ગામમાં વધુ ને વધુ સેવા કરી રહ્યા છે અને કરે એવી પ્રેરણા પણ સ્વામીએ પૂરી પાડી છે. અહીં પેરામણીનો કાર્યક્રમ લગભગ પૂર્ણ કરું.
સ્વામી નું નામ લઉં તમારા અંતર આનંદ થી ભરે ભગવાન. હવે પાંચમા સંત આપણી આ સભામાં ઉપસ્થિત છે, સૌ દર્શન કરો. હરે કૃષ્ણ મહારાજ. જ્યારે નર નારાયણ દેવની જય, એવી જ રીતે બાજુમાં જ બેઠેલા તમને આનંદ થશે, 21 લાખ વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાનની જય. દરેક સંતો કલાકારો એના સ્વાગત સન્માન થયા. હવે જે કઈ ઉમા એટલે ગણપતિ ને એની વાણી બે ની આપણે ભેગી જય બોલી. ભક્તજનો આજ દયાપર ગામણે આંગણે
નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર બહેનોનું એની અંદર ભગવાન અક્ષરધામાધિપતિ અનંત બ્રહ્માંડ નિયંતા એવા ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે આ સ્ટેજ ઉપર આપણે વજન સંધ્યાનો કાર્યક્રમ માણવાનો છે. તો આપણી સામે એવા અદ્ભુત કલાકારો છે જેને સાંભળવા એ જીવનનો એક અદ્ભુત લાવો છે ભક્તો. તમને તો ખબર નહીં પણ અમે અહીંયા સ્ટેજ ઉપર બેઠા હોય ને એટલે અમને ખ્યાલ આવે, એટલે તમારી ભાષામાં તમને પરિચય આપી દઉં. અક્ષર સામે તો બધા કલાકાર નો આપ્યો પણ હું મારી ભાષામાં આપી દઉં જાડી. તમે બધા જાઓ ને ઘરે બનાવે ઇડલી ઢોસા ને સંભાર, એની અંદર નો હોય જો સૂપ ટમેટાનો, તો જેમ ખાવાની જેમ મજા ના આવે ને, ઇડલી સંભાર ખાવો હોય તો ટમેટાનો સૂપ સાથે જોઈએ, ઇડલી સંભાર સાથે જોઈએ ટમેટાનો સૂપ, એમ અમારે આખા ભજન સંધ્યાના કાર્યક્રમને જો ઉપાડવો હોય ને તો અમારે જોઈએ નીલકંઠ સ્વરૂપ, એના વગર અમને મજા ના આવે. દયા પરથી ગમે ત્યાં તમારે જાગવું હોય, ઇન્દોર થી આવો, નડિયાદ થી આવો, ગમે ત્યાંથી આવો, પણ જો ગાડીની અંદર હોય ટાયર ને ટ્યુબ તો ગાડી પહોંચે દયા પર. જેમ ગાડીમાં જોઈએ ટાયર ને ટ્યુબ એમ અમારા જોઈએ શ્રીજી સ્વરૂપ. એ ના હોય ને તો મજા ના આવે અમને, અમારો રમકડું છે. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા કે હોય ભલે ફ્રાન્સ, ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ કે હોય ભલે બ્રિટન, એ બધાયને સાંભળવા ગમે શ્રીજી નંદન. એવા શ્રીજી નંદન સ્વામીને આપણી સમક્ષ રજૂ કરશું. પણ ભક્તો શ્રાવણ મહિનો હોય ઝરમર ઝરમર મેહુલો ગરજતો હોય અને એની અંદર જેમ કોઈ કોયલ આંબાની ડાળે બેઠી હોય અને મુક્ત કંઠે જ્યારે પોતાનો ટહુકાર કરે અને આપણા અંતરના હૈયાઓ જેમ ઝણઝણી ઉઠે એવા મુક્ત કંઠે જો આપણે કોયલનો કંઠ ગમતો હોય તો એવા જ આપણે અહીંયા રજૂ કરશું અક્ષર મુક્ત સ્વામીને જે પોતાના કોકિલ કંઠે આ સભાને ના બેઠેલા તમામ ભક્તોના હૈયાને પોતાની ગાન વિદ્યાથી ઝણઝણાવી ઉઠે એવા અક્ષર મુક્ત સ્વામી. આખી ઇન્ડિયાની ટીમ બધી પાણીમાં બેસી જાય, ક્રિકેટ ટીમો આખી ઇન્ડિયાની ટીમ બધી વિકેટો ઉડી જાય ત્યારે જેમ થાય સાહેલ યુવરાજ, ત્યારે જેમ થાય સાહેલ યુવરાજ એમ આખા ડાયરાનો જ્યારે મૂળ ઉડે ને ત્યારે અમને કામ આવે એવા રજની મહારાજ. અને એવા સુંદર મજાનું પોતાનું આગવું હથિયાર લઈ અને આ સભાને આનંદ કિલોલ કલા કરવા માટે પધાર્યા છે એવા બારોટ ને પણ આપણે સાંભળીશું. તો અત્યારે રજૂ કરીએ, મને એ બધા એમ કહેતા ઈ કે દયાપરમાં શું હોય કાર્યક્રમ, ત્રણ દિનો જ રાખ્યો હોય એમાં શું મજા આવે કે. ત્યારે મેં કીધું ભલા માણા ત્રણ દિનો કાર્યક્રમ નથી, પાંચ દી પૂરા છે, એમ કેમ ત્રણ દિનો જે ત્રીજા નાત્મક છે. મેં કીધું એ દયાપર વાળા પાંચ દિનો જ કાર્યક્રમ રાખ્યો છે, આ લોકો ત્રણ દી અને બે અહીંયા દયાપર માં રાત પડવાની નથી. આજે પણ આપણે અહીંયા કને દિવસ જેવો જ કાર્યક્રમ આપણી સમક્ષ રજૂ કરશું. તો આપણો કાર્યક્રમ પાંચ દિવસનો એટલે અમે તમારી તૈયારી છે ને, કેટલી વાર બેસશો? સવારે ચાર વાગે ઉઠી, હો ભાઈ અમારે દીવું કે પેલા જવાય નહીં, એ તો મારું ખોટું પડશે. જાશો ફેરવતા રહું આજે પછી ઘરે પૂછીને આવ્યા છો તો એમને એમ આવ્યા એ કેજો પાછું વટ નહીં પડે ને ઘરે, હા વાંધો નહીં, તો કહી દઉં ને આવી જાજો ચાર વાગ્યા પેલા ગમે.
સંતો ઉપર ફેરવી અને અહીંયાના કાર્યકર ને કહીએ કે નીચે જ કઈક એવી વસ્તુ રાખી દે કે જેના ઉપર કારણ લક્ષ્મી છે સંતો ની ભગવાન કે ભલે મારી અર્ધાંગ ના હોય પણ એ મારા સંતો ની દાસી છે તો એના જે કોઈ સંચાલક હોય એને વ્યવસ્થા કરી કે ભગવાન ની મૂર્તિ અને એની આગળ છાપ રાખો સંતો ઉપર ફેરવી કદાચ તમને મજા આવે તો એના ઉપર નાખવાની છૂટ અને તમારા કદાચ સ્વામી ના કીર્તન સાંભળી અને પગ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી નર નારાયણ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન શ્રી ઉમિયા મુખમ કરો દેવાચાલમ ગુણમ ગયતે
पूजा तारी भले बिराजे स्वामी तमने तब द्रवक द्रवक दा
આપડી ખબર છે ને ઘેટા ગાડા વાળે પેલા એમને એમ પેડવા નતું જડતું તે ચાર જુવાનિયા વરરાજા ને ચડાવ્યો વરરાજા ને તો ચડી ગયો કે આપણે કોઈ બાબા ને તેડી જવો નથી, કોઈ ઘેટો માણસ આપણી જાન માં ખપે નહી, બધા 30 થી નીચે ના જોવા જોઈએ. આને આવી રીતે કર્યું પોચ્યા જાન જોડીને પોચ્યા સાસરાને ગામ. પણ તે વખતે ભાઈ જમાનો એવો, પોતાની કન્યા આપી હોય ને એટલે જેમ તેમ આપી ના દે, પેલી પરીક્ષા કરે કે આ સાસરિયા વાળા અમે બુદ્ધિશાળી છે કે એમને એમ છે. એટલે કન્યા પક્ષ વાળા એ પરીક્ષા કરી કે શું હાલ આવ્યા છો અહીંયા કને, પેલી પરીક્ષા અમારા પ્રશ્નો ના જવાબ દો પછી કન્યા પરણવા જડે, કે બોલો તમારા શું પ્રશ્ન છે. તે સાસરા પક્ષ વાળા કે અમારું ગામનું તળાવ છે અને ગીધી ભરી દો જલ્દી હાલો પછી આ ગામમાં પ્રવેશ મળશે. જુઓ અહીંયા બધા શું જાણે હવે તળાવ કેમ ગીધી ભરું, બધા જુવાની કે આમાં કઈ મેળ પડતો નથી. પણ એમાં એક ઘેટો બાપુ એટલે ભડાક્યામાં બેસી ગયો કે આ જુવાની જાય ત્યારે આપણે કઈ ન કપાઈ ના આવે આપણું એમ ભંડાક્યામાં બેસી ગયો હતો. તે આ જુવાની બધા મુજાણા તે કરવું શું, ત્યારે એને નીચે ગયા બાપુ કે ક્યાં મુજાણા ગા છો પ્રવેશ મળશે. એટલે એમાં શું બુજાવો છો એને કહી દો, કન્યા પક્ષ વાળા ને કહી દો કે અમારા ઘી ના ગાડા તૈયાર આવે છે, 5 મિનિટમાં તમારા ગામ નું તળાવ પાણી ભર્યું છે, ખાલી કરજો. તમે જેટલા જુવાનિયા જાનમાં આવ્યા છો એ બધા જુવાનિયા જેટલા છો એટલા કિલો શીરો બનાવી ભેળ કે ઘઉં નું બનાવી વ્યાપારમાં નથી લાડો એટલા કિલો ભેડકું તમારે શીરો બનાવીને ખાવાનું છે, બોલો કબૂલ. એટલી કબૂલ હો તો કન્યા પહેરવા દઈ, નહીતર નહીં આ ફેરા અહીંથી અટકશે. કન્યા વિદાય નો આવ્યો તઈ વળી પાછા અટકાવ્યો ઉભા રહ્યો, એમને એમ નહીં જવા મળે તો તમારા હાથ કોણી થી બાંધી અને પછી તમે ખાઈ બતાવો તો કન્યા લઈ જવા મળશે. વળી પાછા આને આ તકલીફો જુવાનિયા પાછા ગયા ઓલા ભાવા પાસે કે બાપા આ તકલીફ આવી પડી છે, કે હાથે કોણીએ ખબર કે બાંધવાનો વરેજ નહીં હતી અને ખાવાનું નહીં. ઓલો બાબુ કે મુજાવ છો શું, હામે હામે પંક્તિ કરો અને એકબીજાના મોઢે. પણ બાબા બહુ પાકા, એક બાબા ઉપડે અમેરિકા જવા માટે, પેલી જવાનો કુદી જ્ઞાની હે બરાબર અકડે ટાઈટ ચોણો પહેર્યો અને પેલી જવાર પ્લેન માં બેઠા
જેટલા ભણેલા ના પોતે ને હું ભણતર કરતા ગણતર આગળ કહેવાય ને ત્યારે યુલે બાબા કે કોઈ દિવસ બેઠેલા નહીં પ્લેન માં પ્લેન માં બેઠા અને કીધું બાજુમાં એક પેસેન્જર હતો ને એને કીધું કે ભલા માણસ પાયલોટ ને આગળ જઈને તું પહેલેથી કહી દેજે કે હવા પાણી બરાબર ચેક કરી લે પછી આ બાબુ ઠકા નહીં મારે કેજી ની કેમ આમ કરતા બાપુ ઉપડ્યા હો અમેરિકા તો પહોંચી ગયા અમેરિકામાં ગયા અને ભાઈ પૂરા પૂરા જીવડી મૂચ્યું હો કચ્છની હવે તો પછી હાઈવે રોડ થઈ ગયા પેલાના જમાનાની આ બધી વાતો છે એ પૂરા પૂરા જીવડી મૂચ્યું લઈને બાપુ ઉપડ્યા અમેરિકાની અંદર ક્યાં ગયા તો ધોળિયા વિચારવો પડે કે ઓહો એને તો કોઈ આવડી મૂચ્યું જોઈ નહીં હો ટેલિફોનના રિસીવર જેવી બાપો કે વન આબરુ પીસ ઇઝ $100 એક આબરુ લેવી હોય તમારે તો $100 ખર્ચવા પડે ત્યારે એટલે બાપા એ ઉપર થી પાઘડી ઉતારી અને હાથમાં દીધી લે અને ચોટી માંથી એક ઝટકે તોડી દીધો લે વન પીસ એટલે દોરીઓ શું ચીટીંગ વૈજ્ઞાનિકો બધાને ચંદ્ર માંથી જવું તું ચંદ્ર માંથી જવું તું કે કેમે કરી ઓલું રોકે ઉડે નહી એનું ઉડે નહી મહેનત કરી કરી થાકી પડે ઓલા મને છેતરી ગયો તો એને કઈક આવડતા હશે આઈડિયા કઈક અટિયા હટિયા એ ખબર પડે કે ઉપડતું નથી કે ચાલુ નથી ચાલુ થઈ ગયો કરતા